સ્વાધ્યાયનો બીજો દાખલો પંદર સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિરગોળ અરીસાથી ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઊંચાઈવાળી સોયને બાર સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે આકૃતિ ચેક કરો એક બહિરગોળ અરીસો આપેલો છે એમાં કેન્દ્ર લંબાઈ પંદર સેન્ટીમીટર છે એટલે મુખ્ય કેન્દ્ર એફ પંદર સેન્ટીમીટર ઉપર હશે ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઉંચાઇવાળી સોય ચેક કરો સોયની ઊંચાઈ ઓબ્જેક્ટ ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઉંચાઈ વાળો બાર સેન્ટીમીટર દૂર છે એટલે વસ્તુ એફ અને પીની વચ્ચે છે વસ્તુ જો એફ અને પીની વચ્ચે હોય તો એનું પ્રતિબિંબ જે છે એ હંમેશા અરીસાની પાછળના ભાગમાં પાછળ એટલે આઈ આઈ ચેક કરો જે છે એ કઈ જગ્યાએ છે અરીસાની પાછળના ભાગમાં તો પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી આપો પ્રતિબિંબનું સ્થાન એટલે આઈ કઈ જગ્યાએ છે એ શોધવાના છે અને મોટવણી કેટલું નાનું કે મોટું થશે એ શોધવાનું છે સોયને અરીસાથી દૂર ખસેડવામાં આવે તો શું થશે તે જણાવો ઓકે હવે બધી વસ્તુ પેલા ચેક કરો એચ વન ઊંચાઈ ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર યુ વસ્તુ અંતર માઇનસ બાર સેન્ટીમીટર નિશાની બધા અંતરો ધ્રુવથી ગણી શકાય ડાબી બાજુના અંતરો ઋણ થશે આપે ફિરણની વિરુદ્ધ દિશામાં થશે જ્યારે જમણી બાજુ જે પ્રતિબિંબ મળે છે એ બધા ધન થશે તો એચ વન બરાબર ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર યુ બરાબર માઇનસ બાર સેન્ટીમીટર અને એફ બરાબર ધ્યાન આપજો બરાબર રીતે કેટલા છે પ્લસ પંદર સેન્ટીમીટર બૈરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી લીધેલી છે પ્લસ પંદર સેન્ટીમીટર બહેરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ છે એ આ જગ્યાએ પણ લઈ શકાય અહીંયા આ જે છે એફ અને અહીંયા કેટલા થશે અંતર પંદર હા કારણ કે કિરણો છે એ જે વિકેન્દ્રિત થતા હોય એને પાછળ તરફ લંબાવીએ તો ક્યાંક આ જગ્યાએ એફ પાસે ભેગા થતા હોય એવું દર્શાવી શકાય ઓકે એટલે આ એક ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે જ્યારે બહિર્ળ અરીસો તમે લો છો ત્યારે એફ પ્લસ લેવાના અંતર ગોળ અરીસો લેતા હો ત્યારે એફ માઇનસ લેવાના કોન્સેપ્ટ બસ બાકી બધું સહેલું છે વન વનઅપોન એફ બરાબર વન અપોન યુ પ્લસ વન અપોન વી વન અપોન વીને સૂત્ર કરતા બનાવો એફની કિંમત પ્લસ પંદર યુની કિંમત માઇનસ પંદર સાદરો આપતા જવાબ આવે છે વી બરાબર પ્લસ છ પોઈન્ટ સડસઠ સેન્ટીમીટર એનો અર્થ એમ થાય કે પ્રતિબિંબ જે છે એ અરીસાની પાછળના ભાગમાં ધ્રુવથી છ પોઈન્ટ સડસઠ સેન્ટીમીટર અંતરે મળે છે હવે મોટવણી મોટવણીનું સૂત્ર એમ બરાબર માઇનસ વી બાય યુ માઇનસ વી ચેક કરો વી કેટલા છે વી બરાબર અહીંયા પ્રતિબિંબ અંતર અને યુ બરાબર વસ્તુ અંતર છે તો એ કેટલા લીધા છે ચેક કરી જોવું એણે લીધા છે વીસના છેદમાં ત્રણ છ પોઈન્ટ સડસઠ લખો તો પણ ચાલશે એણે આમ ગણતરી કરી છે એટલે આપણે વીની કિંમત મૂકી છે વીસના છેદમાં ત્રણ અને યુની કિંમત છે બાર પણ માઇનસ નિશાની સાથે છે એટલે માઇનસ બાર છે માઇનસ નિશાની કોની સાથે છે બાર સાથે છે રાઈટ એટલે માઇનસ વી બાય યુમાં માઇનસ વીસ ના છેદમાં ત્રણ એનું પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર એટલે કેટલા થશે માઇનસ બાર આવી રીતે કિંમતો મૂકી છે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો મોટવણી કેટલી થાય છે પોઈન્ટ છપ્પન પોઈન્ટ છપ્પન એટલે મોટવણી પોઈન્ટમાં મળે એનો અર્થ પદાર્થ નાનો થઈ જાય એક કરતાં વધારે હોય મોટવણી તો પદાર્થ મોટો થાય પ્રતિબિંબ મોટું થાય અહીંયા પ્રતિબિંબ નાનું થાય છે આકૃતિ ચેક કરો પ્રતિબિંબ જે છે એ વસ્તુ કરતાં નાનું થાય છે તેમ કહેવાય ઓકે કેટલું નાનું થાય છે કેમ ખબર પડશે તો કે એચ ટુ બાય એચ વન બરાબર પણ મોટવણી જ છે તો એ કિંમત મૂકી દો અને સાદરૂપ આપો એટલે જવાબ આવશે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એનો અર્થ જે વસ્તુ જે વસ્તુ એચ વન બરાબર ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની હતી એ વસ્તુ નાની થઈને બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર મળે છે ઓકે પછી સોયને અરીસાથી દૂર લઈ જવામાં આવે ત્યારે પ્રતિબિંબ એપ સુધી અરીસાથી દૂર જાય છે અને પ્રતિબિંબ નાનું થતું જાય છે હમ ચેક કરો આકૃતિ ચેક કરો જો વસ્તુને ડાબી બાજુ લઈ જાશો એટલે કે અરીસાથી દૂર લઈ જાશો તો પ્રતિબિંબ એપ તરફ ખસે છે અને નાનું થતું જાય છે જો અંતર્ગોળ અરીસા વિશેની ઘણી બધી વિગતો આપણે થિયરીમાં આવી ગઈ છે પણ બહિર્ગોળ અરીસા વિશેની વિગતો છે એ થિયરીમાં બહુ આવેલી નથી એના રે ડાયાગ્રામ એટલે કિરણ કિરણોવાળી આકૃતિના પ્રતિબિંબ કેમ મળે છે એ બધી વિગતો પણ છે પણ એટલું બધું તૈયારી કરવા જશું બહુ લાંબુ થઈ જશે એટલે અત્યારે આ દાખલા પૂરતી વસ્તુ છે એ બરોબર રીતે કોન્સેપ્ટ સમજી લો અને એ પ્રમાણે યાદ રાખી લો હા કે વસ્તુ છે ઈ એફ અને પી વચ્ચે છે તો પ્રતિબિંબ તમારું અરીસાની પાછળ મળે છે વસ્તુને તમે દૂર લઈ જાઓ છો અરીસાથી તો પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં એફ તરફ છે છે અને નાનું થતું જાય છે બસ બાકી બે જ સૂત્રોનો આમાં પણ એ જ રીતે ઉપયોગ છે વનઅપોન એપ બરાબર વન અપોન્ટ યુ પ્લસ વન અપોન્ટ વી અને એમ બરાબર માઇનસ વી બાય યુ ઓકે બસ આટલું જ છે લખીને તૈયારી કરી લેજો